સરહદી ખડીર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. વાગડ વિસ્તારના સરહદી વિસ્તાર ધરાવતા ખડીર કે જ્યાં નજીકમાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલ છે એવા ખડીરના ગઢડા ખાતે આવેલા પોલીસ મથકનું આજે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પોલીસ વડાએ ખડીર વિસ્તારની ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં રતનપર ખડીરની ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમને પોલીસ વડા તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવેલ. ત્યારબાદ ખડીરના ધોરાવીરા, જનાણ, રતનપર, અમરાપર, બાભણકા, ચાંપારા, ગણેશપર સહિતના આગેવાનો અને ગ્રામજનો સાથે પોલીસ વડાએ સંવાદ યોજ્યો હતો, જેમાં એસપી દ્વારા સાયબર ક્રાઇમથી થતા ફ્રોડથી બચવા માટે વિગતવાર માહિતી આપી હતી, તો સ્થાનિક પોલીસની કામગીરી અંગે ચર્ચા કરી હતી. સરહદી વિસ્તારમાં અજાણા શખ્સો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ પ્રસિદ્ધ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોરાવીરા ખાતે પ્રવાસીઓના રૂપમાં કોઈ દેશ વિરોધી તત્વો ના આવે તેની કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. ગ્રામજનોએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસ વડાએ ગઢડા ખાતે આવેલ ખડીર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. પોલીસ મથક, પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓની જમવાની મેચ તથા અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. પોલીસ મથકે રેકોર્ડ તથા અન્ય કાગળોની તપાસ સમગ્ર ઇન્સ્પેક્શન દરમિયાન બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જીબી બુબડિયા, પીએસઆઈ કે ડી રાવલ, રીડર પીએસઆઈ વી એ ઝા, રમેશભાઈ ગઢવી, દશરથભાઈ આહિર, માદેવભાઈ આહિરભાઈ, મોમાયાભાઈ, અશોકદાન ગઢવી, કિશોરસિંહ જાડેજા, રાજુભાઈ, દશરથસિંહ જાડેજા, રતનભારથી, ગૌસ્વામી ઘનશ્યામ, ગુરખા ભરત ચાવડા, રામજીભાઈ આહિર, વીરમામદ નારેજા, મનજીભાઈ, નટવરભાઈ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વડાને બચાવ નાયબ પોલીસ અધિક્ષકે પોલીસ કર્મચારીઓને સરહદી વિસ્તાર હોવાથી સાવચેત રહેવાને વાહન ચેકિંગ તથા દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી સાવચેત રહેવા માટે સૂચના આપી હતી.